अमरेली जिला में वीजळी पड़ता पांच खेत मजूरोना मौत थता आघातनुं मोજું फरी वळ्युं छे। वीजळी पड़वानी घटनाथी अन्य त्रण लोको भयभीत थई गया बाद हॉस्पिटलमां दाखल करवामां आव्या छे। बनावनी जाण थता लाठीना धारासभ्ય जनक तळાવ્યા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા। પ્રાપ્ત માહિતી મુજબ અમરેલીના લાઠી તાલુકાના આંબરડી ગામે ખેત મજૂરો પર વીજળી પડી હતી। વીજળી પડતા પાંચ મજૂરોના મોત થયા હતા। આંબરડી ગામના દેવી પૂજક પરિવાર ઉપર આબ ફાટ્યું હોય એ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ હતી। આંબરડી ગામે કપાસની લણણી કરી ખેત મજૂરો ઘર તરફ આવી રહ્યા હતા એ દરમિયાન જ વીજળી પડી હતી। મૃત્યુ પામેલાની ઓળખ કરી લેવામાં આવી છે, જેમાં ભારતીબેન ભાવેશભાઈ સાંથળિયા, શિલ્પાબેન વિજયભાઈ સાંથળિયા, રિદ્ધિબેન ભાવેશભાઈ સાંથળિયા, રૂપાલીબેન દસુખભાઈ, રાધેભાઈ ભાવેશભાઈ સાંથળિયાનો સમાવેશ થાય છે। આ સમગ્ર ઘટનાની જાણ થતાં લાઠીના ધારાસભ્ય જનક તળાવ્યા લાઠી સિવિલ હોસ્પિટલ અને આંબરડી ગામે પહોંચ્યાની દુઃખ વ્યક્ત કર્યું હતું। પરિવારજનોને સાંત્વના પાઠવી અને વીજળી પડવાથી મૃત્યુ પામેલા પાંચ લોકોના મોત થયેલ મજૂરોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવશે। તાલુકાના આંબરડી મુકામે દેવી પૂજક સમાજના પાંચ વ્યક્તિઓના આજે મૃત્યુ થયા છે। વાતાવરણમાં પલટો થવાના કારણે જે ભારે વરસાદ આજે બપોર પછી લાઠી વિસ્તારમાં પડ્યો અને અચાનક કડાકા ભડાકા સાથે વીજળી પડવાના કારણે આંબરડી વિસ્તારમાં આ ઘટના બની છે અને આ પાંચે બાળકો દેવી પૂજક સમાજના છે। એમાં એક મહિલા, ત્રણ બે દીકરીઓ છે, ત્રણ અને એક બાળક છે। અને જ્યારે ફોન દ્વારા મને તાત્કાલિક જાણ થઈ અને તરત જ ઘટના સ્થળે જઈ અને તાલુકાના અને જિલ્લાના તમામ અધિકારીશ્રીઓને જાણ ફોન દ્વારા કરી અને તાત્કાલિક ધોરણે આ જે મૃત્યુ પામનારનો પરિવાર છે એમને સહાય માટે સરકારશ્રીમાં પણ એ બાબતે રજૂઆત કરવામાં આવી છે। અમે કપાસ ગયા હતા, પાંચ જણા હેલા હતા, પાંચ જણાની મૃત્યુ થઈ ગઈ અને 108 ને લાઠી સિવિલનો ફોન કર્યો, તાત્કાલિક આવ્યું। અમે કપા વીણવા ગયા હતા અને વરસાદ શરૂ હતો અને પછી ખેડૂએ કીધું કે ઘેર વ્યા હતા, માલ લઈ આવતા હતા, એમાં પાંચ જણામાંથી વીજળી પડી આંબરડી ગામમાં। આજરોજ લાઠી તાલુકાના આંબરડી ગામે આશરે સાંજે 5:30 આસપાસ વીજળી પડવાથી પાંચ લોકોના મૃત્યુ થયા છે। હાલ તેઓને પીએમ માટે લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલા છે અને ઇજાગ્રસ્તોને દવાખાને એડમિટ કરેલા છે। સરકારી તંત્ર હાલ તેઓની સાથે છે અને વહેલામાં વહેલી તકે સહાય મળે એવા અમારા પ્રયાસો છે।